साबरकांठा जिल्लाना प्रांतिज सहित तालुकामां आ वर्षे नवरात्रिमां कोरोनानुं ग्रहण लागता माई भक्तोनी साथे नवरात्रि रसिकोमां पण निराशा जोवा मळी छे। तो आरती बाद मात्र करवाटाना 5 गरबा गवाय छे। तो नवरात्रि दरमियान सरकारनी गाइडलाइननुं पूरेपूरुं पालन थतुं जोवा मळी रह्युं छे। तो मास्क अने सोशल डिस्टन्स साथे करवाटाना 5 गरबा गवाया हता। આ વર્ષે કોરોનાના કહેરને લઈને નવરાત્રી ઉપર પણ ગ્રહણ લાગ્યું છે। તો સરકાર દ્વારા પણ કોરોનાના ગ્રહણને લઈને નવરાત્રી માટે વિવિધ મંડળોને મંજૂરી આપી નથી, માત્ર આરતીની છૂટછાટ આપી છે। ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ વર્ષે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે। તો વર્ષોથી થતા શેરી ગરબા ઉપર કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું હતું। તો સરકાર દ્વારા આરતીની છૂટછાટ આપી છે। તો પ્રાંતિજ સહિત તાલુકામાં સરકારની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન થઈ રહ્યું છે। તો માની આરતી બાદ માત્ર કરવાઠાના 5 ગરબા ગાવામાં આવે છે। ત્યારે પ્રાંતિજના સુપ્રસિદ્ધ બ્રહ્માણી મંદિર ખાતે પણ આરતી બાદ માત્ર કરવાઠાના 5 ગરબા ગાવામાં આવ્યા હતા। તો માથે ગરબો લઈને માના ચોકમાં માં 5 ગરબા ગુમતે નજરે પડ્યા હતા। તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને દરેક ગરબા રસિકો ફરજિયાત માસ્ક સાથે ગરબે ઘૂમ્યા હતા। તો 5મા નોરતે બ્રહ્માણી માનો જન્મદિવસ હોય મંદિર ખાતે માત્ર સાદગી ભરી રીતે કેક કાપીને માના જન્મદિવસની ઉજવણી કરી હતી। તો પ્રાંતિજના રેલવે સ્ટેશન ખાતે પણ આવેલ મહાકાલી મંદિર ખાતે પણ કોરોનાના ગ્રહણને લઈને માત્ર આરતી સાથે 5 ગરબા કરવઠાના ગરબા ગાવામાં આવ્યા હતા। તો સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું। તો દરેક ગરબા રસિકોએ ફરજિયાત માસ્ક પહેરેલું જોવા મળ્યું હતું। તો પ્રાંતિજ નાની પાગોર વિસ્તારોમાં આવેલ બારોટવાસ ખાતે પણ માની આરતી બાદ મહોલ્લાના રહીશો દ્વારા કરવઠાના 5 ગરબા ગવાયા હતા અને ગરબા ગાતી વખતે ગરબા રસિકો ફરજિયાત માસ્ક પહેરેલું જોવા મળ્યું હતું। તો સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ પણ અહીં જોવા મળ્યું હતું। ત્યારે આ વખતે નવરાત્રિમાં કોરોનાનું ગ્રહણ લાગતા ગરબા રસિકોમાં નિરાશા પણ જોવા મળી રહી છે। ત્યારે માત્ર આરતી બાદ કરવઠાના 5 ગરબા ગાઈને અડધો કલાકમાં કાર્યક્રમ હાલ તો સમેટી લેવામાં આવે છે। ત્યારે નવરાત્રિ દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ 2.